અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. નવી સિવિલ MICU વોર્ડમાં બુધવારે રાત્રે ચોથા વર્ગના કર્મચારી અને એક તબીબની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. કર્મચારીઓને ફાયર સેફ્ટીની તાલીમ આપવામાં આવે છે, તેના પરિણામે આ શક્ય બન્યું હતું. આગની ઘટના સમયે MICUમાં 10 પેશન્ટ હોવાનું જાણવા મળ્યું છે. માઇક્રોબાયોલોજી વિભાગમાં સર્વન્ટ હરિઓમ બુધવારે મોડી રાત્રે 1 વાગ્યે એક દર્દીનો રિપોર્ટ લઈને રાત્રે MICUમાં આપવા ગયા હતા. દિવાલમાં લગાવેલા એક પંખામાંથી અચાનક ધુમાડો નીકળવા માંડ્યો, જેથી તેમણે વોર્ડમાં હાજર ડોક્ટર સિદ્ધાંતને જણાવ્યું અને બંને ભેગા મળીને ફાયર એક્સ્ટિંગ્યુશરની મદદથી પંખામાં લાગેલી આગ હોલવીને જાણ ઉપરીને કરી હતી. સિવિલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર શૈલેષ પટેલે જણાવ્યું હતું કે અમે બેઠક કરી હતી, જેમાં ઇજનેરે જણાવ્યું હતું કે દિવાલમાં લગાવેલા પંખા નાના હોય છે, 3 થી 4 કલાક ચાલ્યા બાદ તે ગરમ થઈ જાય છે, જેથી આગ લાગવાની શક્યતા વધી જતી હોય છે. પંખા કાઢી લેવાની સૂચના આપી દેવાઈ છે, સાથે હોસ્પિટલમાં જેટલી વીજળીને લગતી ફરિયાદો છે એને સુધારવા પણ સૂચના અપાઈ છે. બ્યુરો રિપોર્ટ, D9 ન્યૂઝ.